એને જ લગતી આજે હું એક રેસિપી લઈને આવી છું, મિક્સ વેજીટેબલ કઠોળ. ઓકે, તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. સૌપ્રથમ તો આના માટે આપણે એક મસાલો રેડી કરીશું. એના માટે એક ચમચી જીરું, બે ચમચી આખા ધાણા લેશું. જે ચમચીથી આપણે માપ લીધું હોય એ જ ચમચીથી બધા માપ લેવાના. અને ત્રણ સૂકા કાશ્મીરી મરચાં છે એ ઉમેરી દેશું. અડધો ઇંચ આદુનો ટુકડો છે અને એક નાનું ટમેટું છે એ ઉમેરી દેશું. અને આ બધું જ પીસી લેશું. એક ચમચી જેટલું પાણી ઉમેરશું. તો હેલી પેસ્ટ રેડી છે. હવે આપણે વઘાર કરીશું. હા, ચાર મોટી ચમચી તેલ ઉમેરશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1/2 કપ જેટલી ચીની સમારેલી ડુંગળી ઉમેરશું. ડુંગળી સાતરવાનું ચાલુ થાય એટલે તરત જ આ ડુંગળી છે એને મોટી સમાર લીધી છે, મોટી મોટી સમારવાની છે એટલે 1/2 કપ જેટલું ફ્લાવર લીધું છે. આમાં તમે વેજીટેબલ્સ તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. અને 1/2 કપ જેટલું ગાજર. હવે એને આપણે કવર કરીને થોડી વાર ચડવા દઈશું. હવે આ વેજીટેબલ્સ છે એ સરસ કૂક થઈ ગયા છે. હવે આમાં આપણે જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું. અને આ પેસ્ટને પણ સરસ રીતે જે સતરાઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. અડધીથી 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, 1/2 ચમચી ચાટ મસાલો. આમાં બીજા કોઈ મસાલા કરવાના નથી હોતા. પેસ્ટ પણ સતરાઈ ગઈ છે, મસાલો પણ ચડી ગયો છે. હવે જે કઠોળ મેં લીધા છે એમાં મેં 1/2 કપ લાલ ચણા, એટલે આપણે દેશી ચણા હોય એ લીધા છે, 1/2 કપ સફેદ ચોળી જે કાળા મોઢાવાળી કહીએ છે એ, અને 2 ચમચી આખા મગ. ઓકે, એ બધું મેં પલાળી અને પ્રેશર કૂક કરી લીધું છે. આ ઉમેરી દઈશું. આ 2-3 મિનિટ સતરાય પછી આપણે પાણી ઉમેરશું. હવે આ સરસ સતરાઈ ગયું છે, એમાં પાણી ઉમેરશું. અને આપણે જેવી રીતે ઢીલું જોતું હોય, જેવું રસાવળું જોતું હોય એ પ્રમાણે કરીશું. અને આને ઢાંકીને ધીમા ગેસે 5 મિનિટ માટે ચડવા દઈશું. તો હેલી આ સબ્જી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેશું અને આપણે લીંબુ નીચવી લેશું. અને હવે આપણે બ્રેડ શેકી દઈશું. તો હવે બ્રેડ શેકવા માટે આપણે સૌથી પહેલા બ્રેડ ઉપર બટર લગાવીશું. પહેલી આ બ્રેડ હવે બંને બાજુ શેકાઈ ગઈ છે એને એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે આ જે સબ્જી બનાવી છે એ પણ સર્વ કરીશું. એકદમ ફટાફટ બની જાય એ ટાઈપની આ ઉનાળો માટે બેસ્ટ રેસિપી છે. અને ખાવામાં પણ એકદમ આમ મસાલાઓ ઓછા અને એકદમ ટેમ્પટિંગ છે. થોડી ડુંગળી, થોડા ટમેટા, આ જે ગ્રીન ચટણી હોય છે રેગ્યુલર એ પણ ઉપરથી નાખી શકાય છે. અને મિક્સ કરીને ખેતાનો ટેસ્ટ પણ સારો લાગે, સરસ લાગે છે. અને કોથમરીથી ગાર્નિશ કરીશું. અને આ બ્રેડને પણ કટ કરીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું.
કાકડી અને ટમેટાનું સલાડ છે એ પણ સર્વ કરીશું. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ કઠોળ. તમે ઉનાળામાં ટ્રાય કરી શકો એવી સરસ મજાની વાનગી આ રસોડે બની ગઈ. હવે એની રેસીપી લખો અને તમે તમારા રસોડે પણ બનાવો.